गुजरात सरकारना शिक्षण मंत्री जीतूभाई वाघाणीए 22 नवेम्बर 2021 धोरण 1-5 विद्यार्थीओ माटे स्कूल शुरू करवानो निर्णय कर्यो छे। आम हवे धोरण 1-5 बाळकोनुं पण ऑफलाइन प्रत्यक्ष शिक्षण शुरू करवा थई रह्युं छे। ત્યારે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા મળી સોરઠમાં 1,67,291 છાત્રો લાંબા સમય પછી સ્કૂલે જઈ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે, જેના પગલે જૂનાગઢ જિલ્લામાં પણ 22 નવેમ્બર 2021 સોમવારથી ધોરણ 1-5 શાળાઓ પણ ખુલી જશે। દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ધોરણ 1-5 કુલ 97,940 છાત્રો નોંધાયેલા છે। શાળામાં હાજરી મામલે તમામ શાળાના આચાર્યો અને વાલીઓની સંમતિ મેળવવા પણ જણાવ્યું છે। ધોરણ 1-5 શાળા ફરી શરૂ થવાની હોય શાળા સંચાલકોમાં આનંદની લાગણી ફેલાય છે। અત્યારે છોકરાઓને સ્કૂલે મૂકવા જાય છીએ, 1-1.5 વર્ષ પછી આ કોરોના બાદ હવે સ્કૂલ ખુલી ગઈ છે, એટલા માટે અમે છોકરાઓને સ્કૂલે મૂકવા જાય છીએ। આજથી 1-5 જે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની સરકારે છૂટ આપી છે, તમારું શું કહેવાનું છે? હવે 1.5 વર્ષ પછી આ છૂટ મળી છે તો બહુ સારું કહેવાય ને, હવે આપણે છોકરાઓને આગળ ભણવાનું દોર ચાલુ રાખવો જોઈએ, આમ નામ તો છોકરાઓ પ્રવૃત્તિમાં રહે। આ શિક્ષણ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણીએ આજે જે જાહેરાત કરી છે તે મુજબ આવતીકાલથી ધોરણ 1-5 વર્ગો ગુજરાત રાજ્યમાં ઓફલાઈન શરૂ કરવાના છે, ત્યારે રાજ્ય સરકારની આ જાહેરાતના નિર્ણયને હું આવકારું છું અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને સમગ્ર મંત્રીમંડળને અભિનંદન પાઠવું છું। કારણ કે ગુજરાતમાં છેલ્લા 2.5 વર્ષથી ધોરણ 1-5 વર્ગો બંધ હતા અને તેના કારણે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ જગત એવું ઈચ્છતા હતા કે 1-5 ઓફલાઈન વર્ગો શરૂ થાય, ત્યારે આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો અને આવતીકાલથી ગુજરાત બોર્ડની જે સેકન્ડ ટર્મ શરૂ થાય છે, બીજું સત્ર શરૂ થાય છે, ત્યારે તેના પ્રથમ દિવસથી જ સ્કૂલો શરૂ કરવાનો 1-5 જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ ઈચ્છનીય છે, હકારાત્મક છે અને આવકારદાયક છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।